સુરતના લિંબાયત વિસ્તારમાં ખાડીપુર જેવી પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે. આપ મારા પાછળ દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ લિંબાયત વિસ્તારની જે મીઠી ખાડી આવેલી છે ત્યાંના તસવીરો છે. આપ જોઈ શકો છો અહીં જે લોકો રહી રહ્યા છે અને રોડ રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા છે, એના કારણે લોકો પોતાના દુકાનો ઘરોમાં કેદ થઈ ગયા છે એમ પણ કહી શકાય છે. આ ખાડીનું પાણી છે, મીઠી ખાડી જે અહીંથી પસાર થાય છે એનું પાણી આ વિસ્તારમાં ભરાઈ ચૂક્યો છે અને હાલ અહીં આપ કહી શકો છો પૂર જેવી પરિસ્થિતિ છે. આ દુકાનો પર લોકો બંધ કરીને અલગ અલગ જગ્યાએ પહોંચી ગયા છે. તો અહીંના જે આગેવાન છે, સામાજિક આગેવાન અને પોલિટિકલ લીડર અસલમભાઈ સાયકલવાળા આપણી સાથે છે, એની સાથે વાત કરશું. તેઓ આ મુદ્દે શું કરીએ છે, દર વર્ષે આ પરિસ્થિતિ અસલમભાઈ અહીંયા થાય છે અને પ્રશાસન કેમ કોઈ રસ્તો કાઢતો નથી? જો આ સુરત મહાનગરપાલિકા એ ભારતીય જનતા પાર્ટી માટે સ્માર્ટ સિટી છે, પરંતુ આ સ્માર્ટ સિટીનો ભ્રષ્ટ વહીવટ ક્યાં જોવો હોય તો તમારા મીઠી ખાડી જે બ્યુટિફિકેશનના નામે જે કામકાજ થયું છે તે મને એના પરથી ખ્યાલ આવશે. ખાડી બ્યુટિફિકેશનના નામે ક્યાંક ને ક્યાંક ટેકનિકલ ખામીઓ કે ત્રુટીઓ રહી છે, જેના વર્ષે દર વર્ષે આ સમસ્યા સર્જાઈ રહી છે. 2020માં પણ 15 દિવસ સુધી ખાડીપુરનું પાણી હટ્યું નહોતું, 2021માં પણ અને આ 22માં પણ આજે પાણી આવ્યું છે. જે તે સમયે હંમેશા અમે લોકો રજૂઆતો કરી છે કે ભાઈ આનું કાયમી સોલ્યુશન લાવો. આજે પણ મેં મ્યુનિસિપલ કમિશનરશ્રીને અને જેડોશ્રીને રજૂઆત કરી છે કે આનું કાયમી સોલ્યુશન લાવો. આ અતિરેક થઈ રહ્યું છે, લોકો કંટાળ્યા છે. દર વર્ષે લોકોને હવે હેબિટ પડી ગઈ છે કે ભાઈ ખાડીપુર ગમે ત્યારે આવી શકશે ને અમારે કામકાજ છૂટશે કે અમારા બાળકો સ્કૂલે નહીં જઈ શકશે. આજે ખાડી ડ્રેજિંગ માટે દર વર્ષે ટેન્ડર બહાર પાડવામાં આવે છે ઉનાળાના મોસમની ઋતુમાં કે ભાઈ ખાડી ડ્રેજિંગ થાય તો 1 મીટર કે 1.5 મીટર કે 2 મીટર એને ઊંડી કરવામાં આવે તો આ પરિસ્થિતિ સર્જાય નહીં, આટલી ગંભીર પરિસ્થિતિ નહીં સર્જાય. એ ટેન્ડર પ્રક્રિયા થઈને જ્યારે સ્થાયી સમિતિના એજન્ડા પર કામ થાય છે તો ભારતીય જનતા પાર્ટીના શાસકોની ગરીબ વિરોધી માનસિકતાને કારણે, શ્રમિક વિરોધી માનસિકતાના કારણે એ લોકો ટેન્ડર દફતરે કરે છે અને મંજૂર કરતા નથી, એ કામ થતું નથી. છેલ્લા 3 વર્ષથી ખાડી ડ્રેજિંગ નથી થયું અને જેના કારણે આ સમસ્યા વધુ વિકટ બની રહી છે. આ સમસ્યાના કારણે લોકો હેરાન થઈ રહ્યા છે. આપ પણ જોઈ શકો છો અધિકારીઓ અને મનપા તંત્ર સાવ લાચાર બની જાય છે અને આ ખાડીનો પૂર ઉતરે એના પછી જે આરોગ્યની સ્થિતિ સર્જાય છે એ પણ ખૂબ ગંભીર હોય છે. લોકોને અહીંયા ડેન્ગ્યુની કે મલેરિયા કે બીજી અન્ય બીમારીઓ લાગુ પડવાનો વધારે એમાં ભય રહે છે અને વધુ પ્રમાણમાં ઓપીડી પણ સરકારી ચોપડે કે પ્રાઇવેટ હોસ્પિટલમાં એના લોકોને સારવાર લેવાની ફરજ પડે છે. સુરત મહાનગરપાલિકાનું તંત્ર જાણે માનવતાવિહીન થઈ ગયું હોય. ભારતીય જનતા પાર્ટીના શાસકોને માત્ર સુરત શહેરમાં અટવા ઝોન કે રાંદેર ઝોનના પોસ્ટ વિસ્તાર જ એમના માટે સ્માર્ટ સિટી કે સારી સુખ સુવિધા આપનારા હોય અને એના લોકો જેમ વેરો ભરતા નથી. આ કાયદેસરની સ્લમ વસાહત છે, કોઈ લોકો આવીને વસી નથી ગયા છે. જે તે સમયે તંત્ર દ્વારા વસાવવામાં આવ્યું હતું, જે તે સમયે ખાડીનું વહેણ કુદરતી એટલું સરસ હતું કે આવી સમસ્યા મહા મુશ્કેલી જો 20 ઇંચ વરસાદ સુરત કે જિલ્લામાં પડતો ત્યારે આવી સ્થિતિ સર્જાતી હતી, પરંતુ આજે 5 ઇંચ વરસાદ જો કન્ટિન્યુ પડે છે ને આ સ્થિતિનો લોકોને સામનો કરવો પડે છે. આ જ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટીના શાસકોએ ભ્રષ્ટાચાર સિવાય કોઈનામાં રસ નથી, કમિશન ખાવા સિવાય કોઈનામાં રસ નથી. બીજી શ્રમની વાત તો આ છે કે આ જે વિસ્તાર છે જ્યાં ખાડી પરની કાયમી સમસ્યા થઈ ગઈ છે ત્યાંના સાંસદ તરીકે સી આર પાટીલજી છે, જે ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ છે. સંગીતા પાટીલ જે પોતાને ખૂબ સ્માર્ટ ને બહુ વિકાસશીલ ધારાસભ્ય થઈ છે, એના જનપ્રતિનિધિત્વ કરી શકે છે. પણ દુઃખ એ બાબતનું છે કે એમના પણ એવી માનવતા નથી કે આજ દિન સુધી કોઈ દિવસે આ શ્રમિક વિસ્તારની સૌજન્ય મુલાકાત લીધી હોય, ગરીબોના દર્દમાં સહભાગી થયા હોય. કોઈ દિવસ એમને પણ મને યાદ છે અને હું દાવા સાથે કહું છું કે કોઈ દિવસ આ મુદ્દે એમને પણ તંત્રને કોઈ દિવસ ધ્યાન નથી દોર્યું કે રજૂઆતો ના કરી હોય. જાણે આ વિસ્તારના લોકો આ શહેરના નાગરિક ન હોય, આ દેશના નાગરિક ન હોય એ પરિસ્થિતિ લાવીને આ લોકોને આ દારૂણ પરિસ્થિતિમાં રહેવા માટે મજબૂર કરવામાં આવી રહ્યું છે. જેમ આપ કહી રહ્યા છો, પ્રશાસન અને લીડરો આ મુદ્દે કેમ આ બેરુખી અપનાવી રહ્યા છે, કારણ શું હોઈ શકે? હું તો એ જ કહું છું કે ભગવાન પરમકૃપાળુ પરમાત્મા એમને સદબુદ્ધિ આપે કે સૌ સમાજના લોકોને, સૌ જાતિના, સૌ ધર્મના લોકોને એક સમાન ગણે. ક્યાંક ને ક્યાંક એમની એવી વિકૃત માનસિકતા છે કે આ લોકો અમારા નથી કે આ મતદારો અમારા નથી, કદાચ એના કારણે એવી માનસિકતા હોવી જોઈએ. પરંતુ આ દુઃખની બાબત છે કે ભારત દેશની અંદર વસનારા બધા એક છે. આજે આપણે 75મા આઝાદીનો અમૃત મહોત્સવ બનાવી રહ્યા છે, હર ઘર તિરંગાનું અભિયાન કરી રહ્યા છે, લોકો સ્વૈચ્છિક રીતે તિરંગા હાથમાં લઈને નીકળે છે. પરંતુ આ ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે, અમુક નેતાઓ એમની હજુ જે કટ્ટરવાદી માનસિકતાને કારણે શાસકોને લોકોને કામ કરવા દેતા નથી. વહીવટીતંત્ર જ્યારે ટેન્ડર લાવે છે, કામ એમના પાસે મૂકે છે, તે કામને દફતરે કરવાનું જ કામ કરે છે. શા માટે કરે છે, શું કામ છે? તમે ટેકનિકલ અધિકારી જેટલા તો હોશિયાર નથી, તેમ છતાંય જો લોકોને હેરાન કરવા માટે જ કે આ પ્રજા અમારી નથી કે આ વિસ્તાર અમારો નથી એવી માનસિકતાના કારણે આ લોકોને હેરાનગતિમાં મૂકી રહ્યા છે. અસલ ભાઈ, નેતાઓ નથી કામ કરી આપનો આક્ષેપ છે, મહાનગરપાલિકામાં કમિશનર હોય, બીજા અધિકારીઓ હોય, એનું પણ કંઈ ચાલતું નથી? શું કેમ કે એની જવાબદારી દર વર્ષે આ સમસ્યા સર્જાય છે મીઠી ખાડી તમામ વિસ્તારમાં, જ્યાં જે પર્વત પાટિયા હોય કે પર્વત ગામ હોય તમામ વિસ્તારોમાં. જે વહીવટી તંત્ર છે એ કોઈ પણ કામ મૂકે શાસકોની ફરજ છે કે એને મંજૂર કરવો જોઈએ.
સાધનો પૂરતો અભ્યાસ કરવો જોઈએ. પૂરતા અભ્યાસ કર્યા વગર બસ એક માનસિકતા છે કે આ વિસ્તારના કામો નથી કરવા, એ જે વહીવટીતંત્ર જે ફાઇલો મૂકે છે, જે કામો લાવે છે એને મંજૂર નથી કરતા, કે એને સીધી રીતે જે કરવું જોઈએ એને નથી જરતા, પણ ઊંધી રીતે કેમ રવાડે ચડાવવું એ કામમાં જ શાસકો રહ્યા છે. એટલે આમાં વહીવટીતંત્ર કરતાં હું ભારતીય જનતા પાર્ટીના નેતાઓને, ભારતીય જનતા પાર્ટીના શાસનને વધુ જવાબદાર માનું છું. તો બિલકુલ, આપણે સાંભળ્યું અસલમ સાયકલવાળા, તેઓ પૂર્વ કાઉન્સિલર પણ છે કોંગ્રેસના અને આ વિસ્તારના સામાજિક આગેવાન છે. બીજા કેટલાક લોકો આપણી પાસે છે, એની સાથે આપણે વાત કરવાની કોશિશ કરી. તેઓ શું કહી રહ્યા છે કે આ સમસ્યાને લઈને? ભાઈ શું નામ છે આપનું? રફીક ખાન. રફીકભાઈ, આ સમસ્યા દર વર્ષે સર્જાય છે, તો શું તકલીફો પડી રહી લોકોને અહીંયા? યે 5000 સાલ કી હોતી હે ઓર યહાં કી ગવર્નમેન્ટ ધ્યાન દેતી નહીં હે. ભાજપ સરકાર જીત જાતી હે દેખને ભી આતા નહીં, કોપરેટર ભી દેખને આતા નહીં, સંસદ ભી દેખને આતા નહીં, એમએલએ ભી દેખને નહીં આતી હે. ખાલી ફૂટું પડાવી ચલે જાતે યહાં સે. પબ્લિક યહાં પે બીમાર હોતી હે, દવાખાને કે દવા વાલે કોઈ આતે નહીં યહાં પે. યહાં પે ખાને કે લિયે મોહતાજ હોતે લોગ ખાને કે લિયે દેખને ભી આતે નહીં હે. એ નદી બહુત બડી થી, પહેલે ઇસકો છોટી કર દિયા ઉલ્ટા. ये यहाँ आगे तो छोटी कर, आज के लिए पानी पूरा बैग मार रहा है घर के अंदर, घरों के अंदर गटर का पानी आ रहा है, तो बच्चे बीमार हो अंदर. तो आपने कभी अधिकारियों को बताया समस्याओं को लेकर? अधिकारी वो बैठ के रैली लेके जाके बताएं. अधिकारी बोलते भाई ऊपर से हुकुम होगा तो काम करेंगे हम, हमारे हुकुम नहीं रहेगा हम क्या काम करेंगे. तो बिल्कुल, आ लोग स्थानिक रहवासी से. बीजा कोई भाई तमे बोलवाना छो? नहीं बोलवाना, समस्या नहीं. आज एक चाचा आवी रिया छे, एनी साथे आपणे वात करवानो कोशिश करे. अरे चाचा, कहां से आ रहे पानी में घुस के? हम उधर से बैठी कॉलोनी से आ रहे हैं. तो पानी में घुस के? हां, घुस के. वही कमर इतना पानी है उधर. अच्छा. हां, पूरा भीग के हम आ रहे हैं उधर से. अच्छा. इधर काम पे जा रहे हैं मार्केट के अंदर. क्या नाम है आपका? बख्शीश खान. बहुत पानी भरा है, गर्म पानी. हाँ, घरों में, हमारे घर में इतना पानी है, खुद के मेरे घर में. તો બિલકુલ, આપણે સાંભળ્યું કે લોકો પણ અહીંયા તકલીફ જે સામનો કરી રહ્યા છે એને લઈને વાત કરી રહ્યા છે કે કયા પ્રકારે લોકોનો ઘરોમાં પાણી ભરાઈ ચૂક્યું છે. સોશિયલ વર્કર કહી શકાય અને એક્સ કાઉન્સિલર છે કોંગ્રેસના અસલમ સાયકલવાળાએ પણ આપણી સાથે વાત કરી છે. અને આ સમસ્યા ખાલી મીઠી ખાડી વિસ્તાર પૂરતી નથી, આ સમસ્યા હું આપને જણાવી દઉં છું. આ ખાડી જ્યાં જ્યાંથી પસાર થાય છે, પર્વત ગામ, પર્વત પાટિયા અને માધવબાગ સોસાયટી આવે છે, અને તે સળિયા હેમત એક ગામ પણ આવે છે, તે ગામમાં પણ આ ખાડીનું પાણી દર વર્ષે ભરાઈ જાય, દર વર્ષે આ સમસ્યા સર્જાય છે. તો આ સમસ્યાનો નિરાકરણ લાવવાની જવાબદારી જે સુરત મહાનગરપાલિકાની છે ને, જે નેતાગીરી કરે છે એ લોકોની છે ને, સત્તામાં બેઠા એ લોકોની છે, પણ હજી સુધી આ સમસ્યાનો કોઈ નિકાલ આવ્યો નથી. સંજયસિંહ રાઠોડ, ગુજરાત તક, સુરત.